एवरीवन, वेलकम बैक टू माय चैनल। आज नो कूकिंग हूँ तमने मारी साथे लई जाइश एक थाई रेस्टोरंट में। अने आ अमेरिका में न्यूयॉर्कनी एकदम फेमस अने ऑथेंटिक थाई रेस्टोरंट छे, जे सौथी वधारे इंडियन्सनी फेमस छे। अने तेनू जे फूड छे ते लिटिल बिट इंडिया ने टच करे ते टाइपनू छे, एटले के इंडियन स्पाइसीस साथे बनावेलू छे। तो चालो आगळ मारी साथे बनेला रहो अने हूँ तमारी साथे फूड अने तेनू जे डेकोरेशन छे ते शेर करीश। રેસ્ટોરન્ટનું એકદમ સરસ અને આ એકદમ યુનિક જે ડેકોરેશન છે તે જોઈ અને મેં ઓનરને પૂછ્યું તો એમને એવું કહ્યું કે આ જેટલા પણ ડેકોરેશનના પીસીસ છે તે બધા જ થાઇલેન્ડમાં બનેલા છે અને થાઇલેન્ડમાં બનાવી અને પછી યુએસમાં શિપ કર્યા હતા। તો જે ડેકોરેશન છે તેનું જે તમે અંદરનું કલ્ચર જોઈ શકો તો એ કલ્ચર થાઇલેન્ડના રિલેટેડ છે અને જે સીલિંગ પર જેટલા પણ નાના નાના ડેકોરેશનના પીસીસ લાગેલા છે તે પણ બધા થાઇલેન્ડમાં જ બનેલા છે। તો આ એક ઓથેન્ટિક થાઈ રેસ્ટોરન્ટ છે અને જ્યારે પણ રેસ્ટોરન્ટમાં એન્ટર થઈએ ત્યારે એવું લાગે છે કે મિની થાઈલેન્ડમાં આવી ગયા હોઈએ। અને થાઈલેન્ડ સાઈડનું જે કલ્ચર છે તે બુદ્ધિઝમ કલ્ચર છે, એટલે કે તેમનો જે રિલિજિયન છે તે બુદ્ધિઝમ છે અને તે લોકો બુદ્ધ ભગવાનમાં માને છે। તો તેના રિલેટેડ એક એવી વસ્તુ મેં ઓનરના ડેસ્ક પર જોઈ હતી, જે જોઈને મને થોડો શોક લાગ્યો હતો અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે હું વિડીયોના એન્ડમાં તમારી સાથે શેર કરીશ। તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને આ મારો નોન કુકિંગ રિલેટેડ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચાલો હવે આપણે તેમનું મેનુ છે તે એક્સપ્લોર કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે થાઈ રેસ્ટોરન્ટ છે તેનું મેન્યુ છે અને રેસ્ટોરન્ટનું નામ શ્રી શિયમ છે। તો અહીંયા આ રીતે જે પણ ડિશિસની સામે આ રીતે જે ચીલીનું સિમ્બોલ છે તેનો મિનિંગ એ કે તે થોડી સ્પાઇસી હોય છે અને જો તમારે સ્પાઇસ લેવલ અપ કરવું હોય, એટલે કે વધારે તીખું જોઈતું હોય, તો તે લોકો બનાવી આપે છે। અને આ જે ડિશિસ છે જેટલી પણ તેમાં વેજ અને નોન વેજ બધું ઇન્ક્લુડેડ છે, તો હું તેમની જે પોપ્યુલર વેજ ડિશિસ છે તે ઓર્ડર કરીશ અને તમારી સાથે શેર કરીશ। તો અહીંયા તમે જોઈ શકો છો કે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ અને ડિફરન્ટ ટાઈપના નૂડલ્સ પણ છે તેમની પાસે। તો અહીંયા આ રીતે બધી જ ડિશિસ એમના મેન્યુમાં ઇન્ક્લુડ કરેલી છે, થોડી સાઇડ ડિશિસ પણ છે। અને તેમની પાસે આ રીતે એક ફ્રાઈડ આઈસ્ક્રીમ પણ છે અને મેં એવું સાંભળ્યું છે કે તેમનો જે ફ્રાઈડ આઈસ્ક્રીમ છે તે એકદમ પોપ્યુલર છે। તો અત્યારે તેમની પાસે અવેલેબલ નથી, પરંતુ નેક્સ્ટ ટાઈમ આપણે તેને ફરીથી ટેસ્ટ કરીશું। અને સ્પ્રિંગ રોલની સાથે આ રીતની એક ડિપિંગ સોસ છે, ઇટ લુક્સ વેરી ડિલિશિયસ। અને સ્પ્રિંગ રોલની અંદર આ રીતે ફિલિંગ કરેલી છે, શેની ફિલિંગ છે તે આપણે ટેસ્ટ કરીશું અને જોઈશું। સો અહીંયા સૌથી પહેલાં તમે સ્પ્રિંગ રોલ જોઈ શકો છો કે બહારથી એકદમ ક્રિસ્પી છે, ક્રન્ચી છે, અને હું તેને આ રીતે હાથ તેની જે સરફેસ છે તેની ઉપર બિલકુલ તેલ દેખાતું નથી, એકદમ ડ્રાય છે અને એકદમ ક્રન્ચી છે। તો આ તમે જોઈ શકો છો કે કેટલા ક્રન્ચી છે, એકદમ પાપડના જેવા છે, જેનું જે ફર્સ્ટ લેયર છે તે એકદમ પાપડ જેવું છે અને અંદર ફિલિંગમાં એમને આ રીતે જે વર્મીસેલી હોય છે તેનું ફિલિંગ કરેલું છે। તો એ તમે જોઈ શકો છો કે આ રીતે વર્મીસેલીનું ફિલિંગ અને તેની સાથે થોડા ગાજરનું ફિલિંગ છે। તો ગાજરને છીણી અને વર્મીસેલીની સાથે મિક્સ કરી અને આ રીતે સ્પ્રિંગ રોલની અંદર એડ કર્યા અને પછી તેનો આ રીતે રોલ વાળી અને તેને ફ્રાય કરેલા છે। હું તમને એક આખો ખોલીને બતાવું।
સો અહીંયા મેં એક આખો સ્પ્રિંગ રોલ ખોલી દીધો છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે તેની અંદર વોમિસેલી વોમિસેલીને આપણે ગુજરાતીમાં જે સેવૈયા અથવા તો સેવ કહીએ છીએ તે છે. તો આ રીતે તેનું જે ફિલિંગ છે તે કરેલું છે અને સાથે થોડું ગાજર પણ છે અને એકદમ ક્રિસ્પી છે. તમે જોઈ શકો છો કે મેં તેને તોડ્યું તો આ રીતનો ઉપરનો જે ક્રન્ચી પાર્ટ છે તેના એકદમ નાના નાના પીસીસ થઈ ગયા છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. મેં એક ટેસ્ટ કરી લીધો છે તો પણ ફરીથી આપણે આનો ટેસ્ટ કરીશું. તો આ રીતે સોસમાં ડીપ કરી સોસ જોઈ શકો છો કે તેની તે ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. અને આ સોસની અંદર આઈ થિંક એની અંદર થોડી આંબલી છે, મીઠું છે, મરચું છે અને આ રીતની પરફેક્ટ કન્સિસ્ટન્સી માટે તેમણે બીજું અંદર આઈ થિંક કોર્નફ્લોર એડ કર્યો છે. પરંતુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, સુપર ડિલિશિયસ એન્ડ કન્સિસ્ટન્સી વાઇઝ પરફેક્ટ. અને આ જે સ્પ્રિંગ રોલ છે તેની સાથે પરફેક્ટ જાય છે. તો 10/10 ફોર ધ સ્પ્રિંગ રોલ્સ. સો અહીંયા મેં ફ્રાઈડ રાઈસ ઓર્ડર કર્યા હતા અને એ આવી ગયા છે. તો આપણે ફ્રાઈડ રાઈસ ટેસ્ટ કરીશું. તો અહીંયા મેં વેજી ફ્રાઈડ રાઈસ ઓર્ડર કર્યા હતા. તો તમે જોઈ શકો છો કે કેટલા બધા વેજીટેબલ્સ તેની ઉપર નાખેલા છે. ગ્રીન બીન્સ, ઓનિયન્સ, બ્રોકલી છે, રેડ પેપરના પીસીસ છે, ગાજર છે, બેબી કોર્ન્સ છે અને આ બધા વેજીટેબલ્સના લીધે આ જે ડીશ છે તે એકદમ પરફેક્ટ અને એકદમ રીચ દેખાઈ રહી છે. કરીશું તો અહીંયા તમે વેજીટેબલ્સમાં જોઈ શકો છો આ લેટસ છે. લેટસ એ કોબીજના જેવું હોય છે પરંતુ કોબીજ કરતાં તેના જે લીવ્સ હોય છે તે થોડા પતલા હોય છે અને તમે જ્યારે તેને ચાવો ત્યારે તે ફટાફટ ચવાઈ જાય છે. તો એ રીતનું હોય છે. તો આ લેટસ છે, આ ગ્રીન પેપર્સ છે, ગ્રીન બીન્સ, બ્રોકલી, બેબી કોર્ન. તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ અને એકદમ સોફ્ટ બેબી કોર્ન છે અને એકદમ સરસ રીતે ખૂબ જ ઓછા તેલની અંદર તેને સૌતે કરેલા છે. તો આ જેટલા બી વેજીટેબલ્સ છે તમે રાઈસની ક્વોલિટી પણ જોઈ શકો છો. બ્રાઉન રાઈસ છે અને એકદમ ઓછા તેલની અંદર આ ફ્રાઈડ રાઈસ બનાવેલા છે. તો આપણે ટેસ્ટ કરીશું. કોર્ન પરફેક્ટ, એકદમ પરફેક્ટ કૂક થયા છે. એકદમ ક્રન્ચી છે, એવું નહીં કે એકદમ બફાઈ ગયા છે કે સોંગી થઈ ગયા છે. પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં છે. તો આ બધા વેજીટેબલ્સ તમે જોઈ શકો છો કે એકદમ બાફીને કે સોતે કરીને નથી નાખ્યા, સિમ્પલ હાફ કૂક કરેલા છે એટલે કે કાચા પાકા ચડવેલા છે અને તે રીતે આ ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે. અને અહીંયા તમે રાઈસની ક્વોલિટી જોઈ શકો છો. તો આ રાઈસ છે તે બ્રાઉન રાઈસમાં બનાવ્યા છે. એકચ્યુઅલી એ વ્હાઇટ રાઈસમાં પણ બનાવી આપે છે જો તમે કહો તો, બટ મને બ્રાઉન રાઈસ બહુ જ ભાવે છે એટલે મેં બ્રાઉન રાઈસમાં તમને કહ્યું હતું. તો અને આ રીતના એકદમ નાના સ્મોલ ગ્રેન્સ જે રાઈસ હોય છે તે રીતના છે. આપણા જે બાસમતી રાઈસ હોય છે તે પતલા અને લાંબા હોય છે, પરંતુ આ જે રાઈસ છે તેની જે ક્વોલિટી છે તે કમ્પ્લીટલી ડિફરન્ટ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ નાના નાના અને ઝીણા ઝીણા રાઈસ છે. અને આ જે ડીશ છે તેને મેં મીડિયમ ટુ સ્પાઇસી કીધી હતી, પરંતુ જો તમારે વધારે સ્પાઇસી જોઈએ તો તેની માટે અહીંયા એમને આ રીતે એક્સ્ટ્રા પેપર્સ આપેલા છે. તો આ જે છે તે આ રીતે ચીલી ફ્લેક્સ જેવું છે, પરંતુ આ જે ચીલી ફ્લેક્સ છે તે તેમણે રેસ્ટોરન્ટમાં બનાવેલા છે, જેથી કરીને તેની જે ક્વોલિટી છે તે એકદમ અલગ છે અને ટેસ્ટમાં પણ એકદમ અલગ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેનો કલર પણ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. અને આ કોઈ થાઈલેન્ડ સાઈડની જે રેડ ચીલી હોય છે તેમાંથી તેમણે બનાવ્યા છે. અને આ જે છે
તે આ રીતનો તેમણે સ્પાઇસી સોસ બનાવેલો છે જે અહીંયા થાઈ રેસ્ટોરન્ટમાં જ બને છે શ્રીસીએમમાં જ. અને તમે આ જોઈ શકો છો કે આ રીતનું થોડું લિક્વિડી હોય તે ટાઈપનું છે અને આ જે સોસ છે તે થોડો સ્પાઇસી છે, થોડો ખાટો છે અને થોડો ગળ્યો છે. તો બધા ટેસ્ટનું કોમ્બિનેશન છે અને જ્યારે એને એડ કરીને ખાઈએ ત્યારે એકદમ ટેસ્ટી લાગે છે. તો હું થોડું એડ કરીશ, વધારે નહીં. અને હવે ટેસ્ટ કરીશ. ક્વોલિટી, જે રાઈસની ક્વોલિટી છે અને જે રીતે કૂક કર્યા છે તો ખાવાથી એવું નથી લાગતું કે હાફ કૂક થયેલા છે, પરફેક્ટલી કૂક થયેલા છે. અને વેજીટેબલ્સની સાથે એક અલગ જ ટાઈપનો ક્રંચ આવે છે. અને આ સોસીસની સાથે એડ કરીએ તો જે બધી જ ફ્લેવર્સ છે તે એકદમ સરસ રીતે ઉભરાઈને આવે છે. સો ફોર મી ફ્રાઈડ રાઈસ 10/10 એકદમ સરસ છે. સો આગળ જે પ્રમાણે મેં તમને કહ્યું કે મેં ઓનરના ડેસ્ક પર એક એવી વસ્તુ જોઈ હતી, એક તો એ જોઈને મને થોડો શોક લાગ્યો હતો અને મેં તમને પૂછી પણ લીધું હતું. તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઓનરના ડેસ્ક પર આ રીતે મેં ગણેશજીનું મૂર્તિ જોઈ હતી. અને ગણેશજીની મૂર્તિ જોઈ અને મેં તેમને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમના ફેમિલીમાં ઘણા બધા લોકો એવા છે કે જે હિન્દુ છે અને હિન્દુઇઝમમાં માને છે, અને તેમની જે ફેમિલી છે તે મોસ્ટલી આ રીતે થાઈલેન્ડમાં રહે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો થમ્સઅપ આપવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thanks for watching.